સુરતમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર તપાસ શરૂ કરી હતી શ્રાવણ માસને લઈ આરોગ્યની ટીમ એક્શનમાં આવી છે શ્રાવણ માસને લઈને લોકો મોટી સંખ્યામાં ફરાળી લોટનો ઉપયોગ કરે છે શ્રાવણમાં ફરાળી લોટથી આરોગ્યની સાથે ચેડા ન થાય તે માટે તપાસ કરવામાં આવી રહી છે જેને લઈને સુરતના આઠ ઝોનમાં એક સાથે આરોગ્યની ટીમ તપાસમાં જોડાઈ હતી રાજગરા સિંગોડા સહિતના ફરાળી લોટના સેમ્પલ સેલ કરી પોતાની સાથે લઈ ગયા હતા કાર્યવાહી કરવામાં આવશે આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે તેને અનુલક્ષીને શહેરના આઠ ઝોનની અંદર આઠ જુદી જુદી ટીમો બનાવીને વહેલી સવાર પાસેથી આજે ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજ વસ્તુઓના તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે દરેક પ્રકારના ફરાળી લોટ રાજાગ્રાનો લોટ સિંગોળાનો લોટ જેવા અલગ અલગ પ્રકારના ફરાળી લોટની સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે આ સેમ્પલ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે ચકાસણી અર્થે મોકલવામાં આવશે અને જો લેબોરેટરીનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તે વિક્રેતા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે